ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3માં આસપાસ વિષયમાં પાઠ 10 રસોડાની વાતમાં પ્રશ્ન નંબર 7 સુધી જોઈ ગયા હતા. આગળ આજે આપણે પ્રશ્ન નંબર 8થી જોઈશું. તો પ્રશ્ન નંબર 8માં છે, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો. તો અહીંયા જે પ્રશ્નના ઉત્તર લખવાના છે તે આપણે 1-2 વાક્યમાં લખવાના છે. તો જોઈએ પહેલો પ્રશ્ન. પહેલાંના સમયમાં કેવા પ્રકારના વાસણોનો ઉપયોગ થતો હતો? તે વાસણ સામાથી બનેલા હતા? તો પહેલાંના જમાનામાં માટીના વાસણોનો ઉપયોગ થતો હતો, બરાબર ને? તો અહીંયા મેં લખેલું છે કે પહેલાંના સમયમાં લોકો માટીના વાસણોનો ઉપયોગ કરતા હતા. તે વાસણો માટીમાંથી બનતા હતા, બનાવવામાં આવતા હતા કે બનતા હતા, બરાબર. તો અહીંયા પહેલો પ્રશ્ન કે પહેલાંના જમાનામાં લોકો કયા પ્રકારના વાસણનો ઉપયોગ કરતા હતા અને તે સામાથી બનતા હતા? તો પહેલાંના જમાનામાં તો પથ્થરમાંથી પણ બનતા, પથ્થરના વાસણો પણ આવતા હતા, બરાબર, ને માટીના વાસણો પણ આવતા હતા, પણ અહીંયા વધારેતર માટીના વાસણો વપરાતા હતા. તો અહીંયા મેં લખેલું છે કે પહેલાંના સમયમાં લોકો માટીના વાસણોનો ઉપયોગ કરતા હતા, તે વાસણો માટીમાંથી બનતા હતા. બીજું છે, કુકરમાં શું શું બને છે? તો જો કુકરમાં શું શું બને, તો કુકરમાં ખીચડી બને, દાળ બને, ભાત બને, શાક બને, કઠોળ બને ને હલવો બને, બરાબર. તો અહીંયા કુકરમાં શું શું બને, તો કુકરમાં જે જે વસ્તુ બનતી હોય તમારી મમ્મીને પૂછવાનું ઘરમાં કે મમ્મી કુકરમાં શું શું બને, તો જે બનતું હોય તે તમારે લખવાનું. અહીંયા મેં તો લખ્યું છે પણ વધારે હજુ વધુ લખવું હોય તમારે તો તે તમારી મમ્મીને પૂછવાનું, બરાબર. તો કુકરમાં શું શું બને, તો કુકરમાં ખીચડી, દાળ, ભાત, શાક, કઠોળ અને હલવો વગેરે બનાવવામાં આવે છે. પ્રશ્ન નંબર 3, તમારા ઘરના રસોડામાં જોવા મળતા રસોઈના સાધનોમાંથી કોઈ પણ 10 સાધનોના નામ લખો. તો આપણા રસોડામાં જવાનું ને કોઈ પણ 10 સાધનોના નામ લખવાના. હવે એ સાધનો કેવા? તો જો રાંધવામાં ઉપયોગ, રસોડામાં જેનો ઉપયોગ કરવામાં આવતો હોય તેવા 10 સાધનોના નામ લખવાના છે, બરાબર. તો શું? તો અહીંયા મેં લખું, પહેલું તપેલી, બાઉલ, જારી, કુકર, કડાઈ, તાવેથો, ચમચો, ભાતિયું, હાંડી, કથરોટ, બરાબર. એ વસ્તુઓ આપણા એમાં મળે છે રસોડામાં. આપણા રસોડામાં શું શું વસ્તુ મળે છે કે તપેલી, બાઉલ, જારી, કુકર, કડાઈ, કથરોટ, તાવેથો, ચમચો, ભાતિયું અને હાંડી, એ આપણા રસોડામાં મળે છે. ચોથું, રસોડામાં રસોઈ માટે કયા કયા મસાલા વપરાય છે? તો રસોડામાં રસોઈ માટે કયા કયા મસાલા વપરાય? તો રસોડામાં મસાલા રસોઈ માટે મીઠું, મરચું, હળદર, મેથી, રાય, હિંગ અને ધાણા જીરું વગેરે જેવા મસાલા વપરાય છે. તો શું શું વપરાય? તો કે મીઠું, મીઠું તો પહેલાં જોઈએ જ, મીઠા વગર તો આપણા ખાવામાં સ્વાદ આવે જ નહીં, બરાબર ને? તો મીઠું જોઈએ, મરચું, મરચા વગર પણ આપણને ખાવાનું સારું લાગે નહીં, હળદર તો નહીં હોય તે પણ ચાલે, બરાબર ને? પણ મરચું ને મીઠું તો કેવું છે કે આપણને જોઈએ જ. મેથી, રાય, હિંગ અને ધાણા જીરું જેવા મસાલા વપરાય છે. પછી છે પાંચમું, તમારા ઘરમાં કઈ કઈ વસ્તુઓને રાંધીને ભોજન બનાવવામાં આવે છે? તો રાંધીને કઈ કઈ વસ્તુઓ ભોજનમાં લેવામાં આવે? તો અમારા ઘરમાં અનાજ, કઠોળ, શાકભાજી જેવી વિવિધ વસ્તુઓને રાંધીને ભોજન બનાવવામાં આવે છે. કઈ કઈ વસ્તુ? તો કે અમારા ઘરમાં અનાજ, કઠોળ, શાકભાજી જેવી વિવિધ વસ્તુઓને રાંધીને ભોજન બનાવવામાં આવે છે. છઠ્ઠું, વાસણો શાના બનેલા હોય છે? તે વાસણો બહુ બધી જાતના હોય છે, બરાબર. તો વાસણો માટીના, ધાતુના, સ્ટીલના, નોનસ્ટિકના વગેરેના બનેલા હોય છે. વાસણો શાના શાના બનેલા હોય છે? તો કે વાસણો માટીના, ધાતુના, સ્ટીલના, નોનસ્ટિકના વગેરેના બનેલા હોય છે. હવે જોઈએ આપણે અહીંયા પ્રશ્ન નંબર 8માં આપણે જોયું પહેલાં તો કે પહેલાંના સમયમાં કેવા વાસણો વપરાતા હતા, તો કે માટીના.
બરાબર, તે શામાંથી બનતા હતા? તો માટીના વાસણો તો માટીમાંથી જ બને. પછી બીજું, કુકરમાં શું શું બને છે? તો કુકરમાં દાળ, ખીચડી, ભાત, શાક, કઠોળ અને હલવો વગેરે બને છે. પછી છે, તમારા ઘરના રસોડામાં કઈ કઈ સાધનો જોવા મળે છે તેના 10 નામ લખો. તે આપણે લખ્યા કે તપેલી, બાઉલ, જારી, કુકર, કડાઈ, કથરોટ, તાવેથો, ચમચો, ભાત્યું, હાંડી વગેરે, બરાબર. પછી ચોથું, રસોડામાં રસોઈ માટે કયા કયા મસાલા વપરાય છે? તો મસાલામાં તો શું આવે? મીઠું, મરચું, હળદર, મીઠી, રાઈ, હિંગ, ધાણાજીરું વગેરે, બરાબર. એ મસાલા આપણા એમાં વપરાય, રસોડામાં વપરાય છે. તમારા ઘરમાં કઈ કઈ વસ્તુઓને રાંધીને ભોજન કરવામાં આવે છે? તો રાંધીને તો આપણે શું લઈએ? અનાજ, કઠોળ અને શાકભાજી એ આપણે રાંધીને લઈએ છીએ. વાસણો શાના બનેલા હોય છે? તો વાસણો માટીના, ધાતુના, સ્ટીલના, નોનસ્ટિકના વગેરેના વાસણો બનેલા હોય છે. હવે જોઈએ આપણે આગળ નીચેના પ્રશ્નોના. પ્રશ્ન નંબર 9, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. તો અહીંયા છે કે આપણે ટૂંકમાં ઉત્તર લખવાનું છે, બરાબર. તો અહીંયા જો, પહેલું, તમારા મમ્મી કાચી વસ્તુઓમાંથી રાંધ્યા સિવાય કઈ કઈ ખાવાની વાનગીઓ બનાવે છે? તો શું રાંધ્યા વગર બનાવવાની છે? શાના વગર? રાંધ્યા વગર બનાવવાની છે. તો જુઓ, પહેલો, લીંબુનું શરબત. લીંબુનું શરબતને આપણે રાંધી શકતા નથી. તેમાં તો શું કરવાનું? પાણી નાખીને, પાણીમાં ખાંડ નાખીને, લીંબુ નાખીને શરબત તૈયાર થઈ જાય, બરાબર, બરફના ટુકડા નાખીને. તો અહીંયા લીંબુનું શરબત. પછી છે બીજું, કેરી, ડુંગળી, ગોળનું કચુંબર. તો કેરીની સિઝન હોય ત્યારે કેરી, ડુંગળી અને ગોળ નાખીને આપણા ઘરમાં કચુંબર પણ ખવાતું હોય છે, બરાબર. પછી ત્રીજું છે, કાકડી, ટામેટા, બીટનું સલાડ. તેને પણ આપણે રાંધી શકતા નથી. સલાડ હોય તો આપણે રાંધીએ નહીં, રાંધીને સલાડને કંઈ રાંધવામાં આવે? સલાડ તો એમ જ કાચું ખાવામાં આવે છે, બરાબર. તો કાકડી, ટામેટા અને બીટનું સલાડ. ચોથું છે, લસણ મરચાંની ચટણી. તો લસણ અને મરચાંની ચટણી પણ બનાવવામાં આવે છે. લસણ મરચાંની ચટણી હોય, ધાણાની ચટણી હોય, બરાબર, તે પણ કાચી બનાવવામાં આવે છે. તેને રાંધવામાં આવતી નથી, તે કાચી ખાવામાં આવે છે. મરચાં અને કોથમીરની ચટણી જો આવ્યું ને પાંચમા નંબર પર, મરચાં અને કોથમીરની ચટણી. કોથમીર એટલે ધાણા, બરાબર. તો મરચાં અને કોથમીરની ચટણીને પણ રાંધવામાં આવતી નથી. પછી છે લસ્સી. લસ્સી પણ રાંધવામાં આવતી નથી. લસ્સીમાં પછી છે સાતમું, કેરીનો રસ. કેરીને પણ રાંધીને રસ કાઢવામાં આવતો નથી. કેરીનો રસ પણ એમ જ નીકળે ને, એટલે કેરીનો રસ પણ રાંધવામાં આવતો નથી. રાયતું, રાયતાને પણ રાંધવામાં આવતું નથી. ને દહીં, દહીંને પણ રાંધવામાં આવતું નથી. દહીં પણ એમ જ બને છે. તો અહીંયા આપ તમારી મમ્મી જે છે તે કાચી વસ્તુઓમાંથી રાંધ્યા સિવાય જે વાનગી બનાવે છે તે આપણે અહીંયા જોઈ ગયા, બરાબર. હવે જોઈએ પ્રશ્ન નંબર 2. તો પ્રશ્ન નંબર 2માં સૂર્ય કુકર વાપરવાથી કયા કયા લાભ થાય છે? તો આપણે જોઈએ સૂર્ય કુકર વાપરવાથી કયા કયા લાભ થાય. તો સૂર્યમાંથી સીધી ઉર્જા મળવાથી બળતણનો ખર્ચ થતો નથી. એટલે કે જે આપણે ગેસ, લાકડા જે વેચાતા લાવીને, લાકડા ગેસ હોય તો ગેસનો પણ બોટલ હોય, બરાબર, તે ભરવું પડે. કોઈના કે ગેસ લાઇન હોય તો તેનું બિલ ભરવું પડે. પણ જો સૂર્ય કુકરમાંથી સીધી ઉર્જા મેળવીને બનાવવામાં આવતું હોય તો કોઈ ત્યાં કોઈ ખર્ચ થાય નહીં. બીજું, સૂર્યના તાપમાં શેકાયેલ અને વરાળથી બફાયેલ ખોરાક ઉત્તમ ગુણવત્તા ધરાવે છે. એટલે કે જે સૂર્યના પ્રકાશથી, સૂર્યપ્રકાશથી જે વાનગી બનાવવામાં આવે છે ને તેની વરાળથી જ તે બને છે, તો તેમાં ઉત્તમ ગુણવત્તા ધરાવે છે. એટલે કે તેની ગુણવત્તા વધારે હોય છે. જે ગેસ પર કે ચૂલા પર બને તેના કરતાં તે ભોજન વધારે સારું લાગે છે, બરાબર. ત્રીજું, સૂર્ય કુકરમાં રંધાયેલ ખોરાકમાં તેના ગુણ અને સ્વાદ જળવાઈ રહે છે. તો સૂર્ય કુકરથી બનેલી વસ્તુમાં શું હોય છે કે તેનો સ્વાદ અને ગુણ કેવું હોય છે? જળવાઈ રહે છે. જ્યારે આપણે ચૂલા પર કે એના પર બનાવતા હોય તો તેનો સ્વાદ કેવો, થોડો હેરફેર થઈ જાય છે. ચોથું ખોરાક સુપાચ્ય બને છે. એટલે કે વહેલું પાચન થઈ જાય તેવું બને છે.
ખોરાક સુપાચ્ય બને છે, એટલે સૂર્ય કુકરમાં બનાવવાના આ લાભ જોવા મળે છે. બરાબર, તો અહીંયા આપણે પ્રશ્ન નંબર 8 અને 9 જોયું. પ્રશ્ન નંબર 10 આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.